આ બધી ઝુંબેશને આ બધી જે આગેવાની લઈ તમે ક્યાંય બહુ મોટી રાજકીય મહત્વાકાંક્ષા ધરાવો છો અને એ સિદ્ધ કરવા માટે આખી આ બાગડોર લીધી છે મેં રાજકારણને તિલાંજલિ આપી દીધી ને હું મારું ત્યાં સુધી રાજકારણમાં આવવા નહીં માગતો તમે થોડીવાર વાર પહેલાં કહ્યું કે તમે રાજકારણમાં ક્યારેય નહીં આવો રાજકારણમાં પહેલાં તમે હતા તમારો કોઈ પણ કારણોસર હરી ખાટો થઈ ગયો તમે નીકળી ગયા અને હવે તમે ઓબીસી સમાજના લીડર અને ઠાકોર સેનાના પ્રમુખ છો તમે સમાજની સેવા જ કરવાના છો તો ઈ ટીવીના ફેસ ટુ ફેસ કાર્યક્રમમાં આપ જાહેર જનતા સમક્ષ કબૂલો છો કે આપ ક્યારેય રાજકારણમાં નહીં આવો હા હું ઈ ટીવીમાં નહીં હું દરેક જગ્યાએ કહું છું ટીવીમાં પણ હું સ્વીકારું છું કે જાહેર જીવનમાં રાજકારણમાં તો હું ક્યારેય નહીં આવું પણ એટલું હું ચોક્કસ કહું છું કે ગુજરાતની દિશા રાજકીય દિશા તો અમે સો ટકા નક્કી કરીશું અને તાકાત મેળવીશું ગામડે ગામડે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે જે પ્રકારે પ્રજાની તકલીફો છે જે પ્રજાની દુઃખો છે અને તમામ પછાત તમામ કચડાયેલા વર્ગો તમામ ગરીબ લોકોની જે પીડા છે એ પીડાને સમજી અને એવા પ્રજાના સેવકો આવે એનો પ્રયત્ન હું અને અમારી ટીમ અલ્પેશ ઠાકોર એની સાથેના તમામ લોકો કરશે ભલે હું રાજકારણમાં ના આવું પણ પ્રજાની અંદર એવા પ્રજાના સેવકો સો ટકા અમે મૂકીશું કે જે પ્રજાને ન્યાય આપી શકે અલ્પેશ તમારી વાત ઉપરથી એક એવું લાગે છે કે દબાતા સુરે ક્યાંક ને ક્યાંક તમારો ગોલ સમાજ સેવાના નામે તમારા સમાજની સેવાના નામે ક્યાંક ને ક્યાંક રાજકારણ તરફ જતો હોય એવું દેખાય છે એટલે ભાજપ ન કોંગ્રેસ કોઈ નવો પક્ષ સ્થાપવાની દિશામાં આગળ વધી રહ્યા છો એના એને આ પ્રેક્ટિસ પહેલાની આ નેટ પ્રેક્ટિસ છે એવું માની શકાય ના 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 એવું કાંઈ નથી હકીકતમાં એ વાત એ છે કે અમે નિરંતર કામ કરી રહ્યા છીએ અમરેલીમાં પૂર આવ્યું તો અમારા ઠાકોર સેના કામ કર્યું બનાસકાંઠામાં પૂર આવ્યું તો અમારા સેવકોએ કામ કર્યું અંબાજીના સેવા કેમ્પો હોય કે કોઈપણ જગ્યાના ધાર્મિક સેવા કેમ્પ હોય શિક્ષણની વાત હોય તો અમે શિક્ષણના મેળાવડા કર્યા અમે પ્રી ભરતી તાલીમ સેન્ટરો ચાલુ કર્યા જેનાથી યુવાનોને રોજગારી આપી શકે અને અમે ઘણા યુવાનોને જેલ પોલીસ મિલિટરી અને પોલીસની અંદર સિલેક્ટ પણ કરાવરાયા એટલે અમે શિક્ષણની વાત કરી રહ્યા છીએ આજે ત્રીસ હજારથી વધારે વિદ્યાર્થીઓને ઠાકોર સેના ગામડે ગામડે ટ્યુશન ક્લાસીસના માધ્યમથી ભણાવીને છે તમે ગુજરાતના ઠાકોર સમાજના મોલ્લાની અંદર અત્યારે જાઓ તો પાંચ દસ પંદર પચીસ સો બસો યુવાનો ભણતા વિદ્યાર્થીઓ ભણતા હોય અને કેટલાક યુવાનો એને શિક્ષણ આપી રહ્યા હોય આ દરરોજ પાંચથી સાતના દસના ગાળાની અંદર તમને જોવા મળે એટલે ગુજરાતને યુવાધન એક નવી ચેતના નવી રાહ શિક્ષણની જ્યોત વ્યસન મુક્તિની જ્યોત આ પ્રકારનું કામ કરવું છે ને એની અંદર પ્રજાના સેવકોએ સો ટકા જ્યારે એનો પ્રજાનો પ્રતિનિધિ હિસાબ આપવા બંધાયેલો નહીં હોતો અને આપતો નથી એ હિસાબ આપવા બંધાયેલો છે એને હિસાબ આપવો પડે એટલે પ્રજા એવી જાગૃત કરવા માગું છું કે પ્રજાનો સેવક કોઈ વચન આપે છે તો એને નક્કી હોવું જોઈએ કે જીત્યા પછી એને પૂરું કરવું પડશે એવી દિશા આપવા માગું છું તમે એક તબક્કે એમ કહો છો કે તમે રાજકારણમાં નથી આવવાના બીજે તબક્કે તમે એમ કહો છો કે પ્રજાના સેવકો નક્કી કરવા માટેની તમે કમર કસશો ગુજરાતમાં બે જ પાર્ટી ચાલે છે ભાજપ અને કોંગ્રેસ તમે કોંગ્રેસમાંથી નીકળી ગયા છો રાજકારણમાં આવવાની વાત નથી કરતા તો જે તમારો ઈશારો છે એ કોઈ નવા સંગઠન તરફ છે કે કોંગ્રેસમાંથી નીકળી ગયા તો હવે તમે ભાજપમાં જવાના છો નહીં નહીં હું કોઈ પાર્ટીમાં જવાનો નથી અને કોઈ નવા સંગઠનની પણ વાત નથી અમારી વાત બહુ ચોખ્ખી છે તો પ્રજાના સેવક તમે કઈ રીતે નક્કી કરશો એ જ વાત આપણે ત્યાં જે ડેમોક્રેસી છે એમાં ચૂંટણી છે ચૂંટણીમાં પાર્ટીઓના ઉમેદવાર ઉભા રાખવાની વાત આવે ક્યાંક ને ક્યાંક તમે જે બોલો છો એમાં કોઈ વાત છુપાવતા હોય ને એવું સ્પષ્ટ દેખાય છે નહીં જુઓ બહુ ચોખ્ખું કહું તમને કે પ્રજાના સેવકો પસંદ કરવા છે એટલે પ્રજાના સેવકો ઈમાનદાર લોકોને જે પાર્ટી ટિકિટ આપે બે હજાર સત્તરમાં અમે એક બાજુ ક્લિયર હોઈશું એ સો ટકાની વાત છે કારણ કે અમારે અમારા મેનિફેસ્ટો જોઈએ છે અમારે બે હજાર સત્તરની અંદર દિશા જે આપી છે કે અમારા જે પડતર પ્રશ્નો છે એના નિવારણ માટેની નક્કર વાત કરે કોઈ અને એના માટે કમર કસે એના પૂરા કરવાની વાત કરે તો અમારી દિશા સામૂહિક દિશા છે અમારું સંગઠન

અને જો ભાજપની સરકાર તમારો પ્રશ્નનું નિરાકરણ કરે તો તમે ભાજપને ટેકો જાહેર કરશો તમારી વાત ઉપરથી બે જ વાત સ્પષ્ટ થાય છે એટલે મેં ચોક્કસ કહ્યું મેં તમને પહેલાં કહ્યું સરકાર અમારા માટે ન્યાય આપે અમને અમારી જે માંગણીઓ છે એને પૂરી કરે અને એ પૂરી નથી કરતા તો કોંગ્રેસ એના માટે લડવાની વાત કરે પણ અમારી પરિસ્થિતિ એ છે કે અત્યારે અમારી બાજુ કોઈનું ધ્યાન છે નહીં એટલે અમે તો બે વર્ષનો સમય સરકારને આપ્યો છે અને વિપક્ષને પણ આપ્યો છે કે કોંગ્રેસ અમારા માટે લડે અને સરકાર એ અમારા ન્યાય આપે અમારા પડતર પ્રશ્નોનું નિવારણ કરે જોઈશું બે હજાર સત્તરમાં હજુ કંઈ બહુ વાર છે અને એમાં કોઈ અત્યારે કંઈ અમને વચન કોઈના સોદાબાજીની વાત નથી ને નહીં નહીં સોદાબાજી નહીં પ્રજાના સામૂહિક ગીતની વાત આવે સામૂહિક વાત છે કોઈ વ્યક્તિગત વાત નથી લોકોને સામૂહિક જ્યારે ફાયદો થતો હોય ત્યારે સો ટકા લોકો જાતે નક્કી કરી લેતા હોય છે કે આ અમારો સેવક છે એને અમારે ન્યાય આપ્યો છે એટલે અમે તો બંને બાજુ અપેક્ષા રાખીએ છીએ કે સામૂહિક વાત કરો કોઈ વ્યક્તિગત વાત નથી મારી વાત બહુ સામૂહિક વાત છે ગુજરાતના યુવાધનની રોજગારીનો પ્રશ્ન છે ગુજરાતના યુવાધનને સાચી દિશાની અંદર રોજગારી મળે અને ગુજરાતના તમામ પછાતોનો વિકાસ થાય મારી આ વાત છે અલ્પેશ ઠાકોર નામ જૂનું છે પણ છેલ્લા એક દોઢ વર્ષથી અચાનક લોકોના મગજમાં ઘૂસી ગયેલું નામ મેં આપણે પહેલાં વાત કરી કે વિરમગામ પહેલાં ભૂલી ગયા હતા પણ વિરમગામના જે બે યુવાનોએ આંધી સહેજી આખા ગુજરાતના દેશમાં એક હાર્દિક પટેલ અને એક અલ્પેશ ઠાકોર ગામના આ બે યુવાનોની સ્પર્ધાના કારણે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય એવું નથી લાગતું ને વિરમગામમાંથી આ યુવાધનને ન્યાય મળે એવા આંદોલન ઊભું થયું છે એટલે પ્રશ્નો ઊભા નહીં થયા હકીકત એ છે કે એક યુવાધન જાગૃત બન્યું છે યુવાધન સમજતું થયું છે એટલે અમે અમારા વિરંગામનું ગૌરવ તો લઈ શકીએ કે હાર્દિકની બાબતમાં તમે ગૌરવ લ્યો છો એટલે મેં કહ્યું ને હાર્દિક સાચી દિશામાં કામ કરે તો હું સો ટકા એમાં ગૌરવ લઈ શકું પણ અત્યારે જે તમે બોલ્યા એ પ્રમાણે ખોટી દિશામાં ચાલી રહ્યું છે નહીં મેં કહ્યું ને કે જે વસ્તુ નથી એનો પ્રયત્ન કર્યા એનું એનાથી અંદર રસ્તો કઈ રીતે શકાય આપણાને જે મળી શકે નથી મળ્યું તો એના પ્રશ્નો કેમ ઉદભવાય અને પ્રશ્નોનું નિવારણ બીજી રીતે પણ કરી શકાય કોઈ સમસ્યા એવી નહીં હોતી કે એક જ રસ્તો હોય એના અનેક રસ્તાઓ હોય તો રસ્તાઓ વિચારવા જોઈએ ફેસ ટુ ફેસ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોર સાથે વાતચીતનો દોર જારી રહેશે પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો